आकार खुले छे अने नेव अंश होय छे। अहीं जे निशानी आपेल छे तेने अंश कहेवामां आवे छे। जे नेव अंशथी नानो होय तेने काटकोणथी नानो खूणो कहेवामां आवे छे અને 90 અંશથી મોટો હોય તેને કાટકોણથી મોટો ખૂણો કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થીની બહેનો આગળ સમજીએ કોણ માપક। ખૂણો માપવાનું એક સાધન જે તમારા કંપાસ બોક્સમાં હોય છે। આપણે સમાન ખૂણાઓ કેવી રીતે બનાવીએ છીએ? આપણે કંપાસ બોક્સમાંથી કોણ માપકનો ઉપયોગ કરીને સમાન ખૂણાઓ બનાવીએ છીએ। વિદ્યાર્થીની બહેનો તમારે પણ આ કોણ માપકનો ઉપયોગ કરીને સમાન ખૂણાઓ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે। બીજું, તમારું કોણ માપક એટલે કે ખૂણો માપવાનું સાધન લઈ આજુબાજુની વસ્તુઓના ચિત્ર બનાવો જેમાં કોણ માપક એની જેમ ખુલે। શું તમે ચોક્કસ કહી શકો કે આ બધા કાટકોણ છે? વિદ્યાર્થીની બહેનો અહીંયા સમજ માટે મૂકેલ છે કે હા આ બધા કાટકોણ છે। શું કામે? તો કે ઉપર આપણે અહીં જોઈ ગયા કે એલ આકાર છે, એને ઓસ છે અને એમ ઓસ એટલે કાટકોણ। તો હા આ બધા કાટકોણ છે। જેની બે ઉદાહરણ સમજીએ કે ટેબલ છે, અહીં જુઓ કાટકોણ બને છે। ખુરશીનું ચિત્ર બનાવેલ છે, અહીં પણ કાટકોણ બને છે। આવા તમે આજુબાજુમાંથી ચિત્ર બનાવો અને જુઓ કે તે એલની જેમ ખુલે છે તો કાટકોણ છે અને બે ત્રણ ચિત્ર બનાવે તો તમે પણ ત્રણ ચાર ચિત્ર કે તેથી વધુ ચિત્ર બનાવી અને સમજવાનો પ્રયત્ન કરજો। વિદ્યાર્થીની બહેનો આજે કોણ માપક છે તે તમારા કંપાસ બુક્સમાં આપેલ જ હશે એટલે તમને વધુ સમજ માટે સરળ રહેશે। હવે પછી વધુ સમજ મેળવશું। નમસ્તે।